नमस्ते विद्यार्थी मित्रों, हवे आपणे गया लेक्चरनी अंदर चेप्टर नंबर 3 सुरेख नियत संबंध शुरू करेल हतो। हवे एमां मैं तमने खाली बेसिक माहिती आपेली हती के एनी अंदर कया कया प्रकारना दाखलाओ पूछाय अने एनी गणतरी कई रीते करवानी। चलो हवे जरा आपणे जोईए आगळ। हवे चलो मैं तमने एवुं समजाव्युं हतुं के नियत संबंध रेखानुं अन्वयोजन करवा माटे बे रीतो छे। पहला नंबर नी जे रीत छे विकिरण आकृति नी रीत छे, जे आलेख द्वारा गणीने एनो जवाब लावानो होय छे। बीजा नंबर नी जे रीत हती, जे न्यूनतम वर्गनी रीत हती, एनुं नाम हतुं न्यूनतम वर्गनी रीत। एमां मैं एवुं कीधुं हतुं के न्यूनतम वर्गमां बे प्रकारनी नियत संबंध रेखाओ पूछाती होय छे। पहला नंबरनी हती वायनी एक्स उपरनी नियत संबंध रेखा, अने बीजा नंबरनी एक्सनी वाय उपरनी नियत संबंध रेखा। બીજા નંબરની જે રીત કીધી એક્સની વાય ઉપરની, એના દાખલા બોર્ડની એક્ઝામમાં હજી સુધી ક્યારે પૂછાયા નથી। પહેલા નંબરની જે રીત છે એ આજે આપણે જોવાની છે। પહેલા નંબરની રીતનું નામ હતું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા। એનું મેં તમને સમીકરણ લખાયેલું હતું કે વાયની એક્સ ઉપરની નિયત સંબંધ રેખાનું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, જેમાં એને કહેવામાં આવે છે, મેં તમને કીધું હતું, નિયત સંબંધ રેખાનો અંતઃખંડ જે કે ઢાળનો, બી જે છે એને કહેવાય નિયત સંબંધાંક, વાયનો એક્સ ઉપરનો નિયત સંબંધાંક એ અને બી। પછી મેં એવું કીધું હતું કે સૌથી પહેલાં તમારે બીનો જવાબ લાવવાનો અને પછી એનો જવાબ લાવવાનો। ચલો એનો જવાબ લાવવાનું સૂત્ર કયું, મેં નીચે સૂત્ર લખેલું છે કે એનો જવાબ લાવવો હોય તેનું સૂત્ર આવે વાય બાર માઇનસ બી એક્સ બાર। એટલે કે એક્સ બાર અને વાય બાર જ્યારે પણ નિયત સંબંધ રેખાનો દાખલો ગણો ત્યારે એક્સ બાર અને વાય બાર ફરજિયાત તમારે લાવવા પડે। એટલે સૌથી પહેલું કામ તમારે એક્સ બાર અને વાય બાર લાવવો પડે, પછી એના પછી તમારે જવાબ લાવવાનો બી। જો તમારી પાસે એક્સ બાર, વાય બાર અને બી આ ત્રણેયનો જવાબ હોય તો તમને એનો જવાબ મળે। એટલે એક્સ બાર, વાય બાર લાવવાનો, પછી તમારે બીનો જવાબ લાવી દેવાનો, પછી છેલ્લે એનો જવાબ મળે। એટલે બી એટલે શું, તો કે ભાઈ બી એટલે બી વાય એક્સ, વાયની એક્સ ઉપરનો જે નિયત સંબંધ રેખા છે એને નિયત સંબંધાંક જે છે એને કહેવાય બી વાય એક્સ। ચલો બી વાય એક્સ એના સૂત્ર તમારે યાદ રાખવા પડશે, અને એમાં પણ તમે સૂત્ર જોશો એટલે તમે ટેન્શન મુક્ત થઈ જશો, સહેજ પણ તમને એવું નહીં લાગે મારે તૈયાર, કારણ કે સૂત્ર તમે પહેલેથી તૈયાર કરેલા જ છે। જે સૂત્ર સહસંબંધમાં તમે વાપર્યા એ જ સૂત્ર તમારે નિયત સંબંધમાં વાપરવાના। તમે જુઓ તો બી વાય એક્સના સૂત્ર કયા કયા, તો પહેલું સૂત્ર તમારે યાદ રાખવાનું કે એક્સની અને વાયની કિંમતો નાની હોય, આ સૂત્ર આપણે ભણ્યા છીએ। નાની એટલે ક્યાં સુધીની, નાની એટલે ક્યાં સુધીની, તો કે ભાઈ 30 સુધી 30 થી મોટી રકમ હોય તો તમારે આ સૂત્ર વાપરવાનો નહીં। ચલો તો એક્સની અને વાયની કિંમતો નાની હોય તો એનું સૂત્ર બી વાય એક્સ લાવવા માટે, એટલે કે બી લાવવા માટેનું સૂત્ર કયું, આ સૂત્ર બી લાવવા માટે છે। બી બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર। તમે જ્યારે સહસંબંધ કરતા હતા ત્યારે ઉપરની રકમ જે છે એ તો આવતી જ હતી, પણ નીચે ડબલ સૂત્ર આવતા હતા, એક્સની અને વાય બંને લખવાના આવતા હતા। આની અંદર ખાલી એક્સ જ લખવાનો આવે, આપણે પહેલા રકમ અહીંયા જો જે છે વાયની એક્સ ઉપરની નિયત સંબંધ રેખાઓ, એટલે નીચે અહીંયા એક્સ આવે, આ ખાસ ધ્યાન રાખજો, વાયની કિંમત ના લખતા, આ ભૂલતા નહીં। એટલે એક્સનું અહીંયા નીચે સૂત્ર આવે પ્લસ એમાં વર્ગમૂળની નિશાની કરતા હતા, આમાં વર્ગમૂળની નિશાની કરવાની નહીં, ખાસ ધ્યાન રાખજો। એક્સની અને વાયની કિંમત હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું। બીજા નંબરનું જે સૂત્ર હતું એ યાદ કરો તમે, મેં તમને લખાયું છે કે એક્સ બાર અને વાય બારની કિંમતો પૂર્ણાંકમાં એટલે કે પોઈન્ટમાં ના આવી જોઈએ, તો જો પોઈન્ટમાં ન આવે તો એનું બી લાવવાનું સૂત્ર કયું, તો કે બી વાય એક્સ લાવવાનું સૂત્ર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર। પછી ત્રીજા નંબરનું સૂત્ર છે એક્સ બાર અને વાય બારની કિંમતો અપૂર્ણાંક આવે એટલે કે પોઈન્ટમાં જવાબ આવે, ગમે તે એક પોઈન્ટમાં આવે અથવા તો બંને પોઈન્ટમાં આવે ત્યારે, એના માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે બી લાવવા માટે, બી વાય એક્સ લાવવા માટે એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર। હજી એક સૂત્ર તમારે, જ્યાં તમે જાણો છો જ્યારે યુ અને વી લાવવા માટે યુ નું સૂત્ર મેં તમને ત્યારે લખાયેલું છે, ફરીથી જોઈ લઈએ, યુ બરાબર શું, તો કે યુ બરાબર એક્સ માઇનસ એ, એ એટલે કોણ, તો યાદ કરો આપણે ગમે તે એક રકમ ધારતા હતા પછી માઇનસ કરતા હતા, અને વી બરાબર વાય માઇનસ બી। હજી એક સૂત્ર યાદ રાખવાનું છે કે એક્સ બાર અને વાય બારની કિંમતો પોઈન્ટમાં આવે ત્યારે યુવી વાળું સૂત્ર વાપરવાનું, પણ મેં તમને યુવીમાં બે સૂત્ર લખાયા હતા,
એમાં બીજા નંબરનું મેં અહીંયા હેડિંગ એવું માર્યું છે કે ઉગમ બિંદુ અને માપમાં પરિવર્તન કરવામાં આવે. તો ઉગમ બિંદુ અને માપમાં પરિવર્તન એટલે શું? તો જ્યારે તમે એક્સ અને વાયની કિંમતો બહુ મોટી સંખ્યામાં આપેલી હોય ત્યારે તમે શું કરો છો કે અમુક સંખ્યા વડે બધાનો ભાગાકાર કરીને રકમ નાની બનાવો છો. અથવા યાદ કરો, પોઈન્ટમાં રકમ આપી હતી ત્યારે મેં તમને એવું કીધું હતું કે જો એક પછી પોઈન્ટ હોય તો ભાગ્યા 0.1 કરી દેવાના, બે પછી પોઈન્ટ હોય તો ભાગ્યા 0.01 કરી દેવાના. તો જ્યારે પોઈન્ટ વાળી રકમ હોય ત્યારે તમે ભાગાકાર કરો છો, અને જ્યારે બહુ મોટી રકમ હોય ત્યારે તમે એને મોટી સંખ્યા વડે ભાગાકાર કરીને રકમ નાની બનાવો છો. તો જ્યારે આ રીતે ભાગાકાર કરો છો એને ઉગમ બિંદુ અને માપમાં તમે પરિવર્તન કર્યું, રકમ તમે કેવી બનાવી? નાની. પહેલા મોટી હતી, પછી કેવી બનાવી દીધી? નાની બનાવી. અથવા પોઈન્ટ હતા તો પોઈન્ટ વાળી રકમને તમે પોઈન્ટ વગરની રકમ બનાવી, એટલે રકમમાં માપમાં તમે પરિવર્તન કર્યું. તો જ્યારે તમે એવી રીતે ભાગાકાર કરો અથવા તો એને નાની બનાવવા માટે તમે ગુણાકાર ભાગાકાર કરો ત્યારે તમારે નીચેનું સૂત્ર વાપરવાનું છે. એટલે ઉપર છે એનું એ જ છે, બી બરાબર એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર ગુણ્યા, આ તમારે ઉમેરવાનું છે ઉપરના સૂત્ર કરતા નીચે આ થોડું ઉમેરવું પડશે, ગુણ્યા સી વાય અપોન સી એક્સ, આ તમારે ઉમેરવાનું. હવે સી વાય અને સી એક્સ એટલે શું? તો તમે જુઓ, જ્યારે તમે યુ નો જવાબ લાવો ત્યારે તમે એ માંથી એ જે છે એની રકમ એક્સ માંથી માઇનસ કરો છો, પછી બધાને એક અમુક સંખ્યા વડે, દાખલા તરીકે બધામાં હજાર 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 પાછળ આવતા હોય તો તમે અહીંયા બધી સંખ્યાનો ભાગ્યા હજાર 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 કરો. તો તમે જેટલા વડે ભાગાકાર યુમાં કરો છો, યુ લાવવા માટે જેટલાનો ભાગાકાર કરો એને શું કહેવામાં આવે છે? સી એક્સ. તો તમારે સી એક્સ અહીંયા લેવો પડે નીચે. અને પછી વી લાવવા માટે જેનો ભાગાકાર નીચે કરો છો એને કહેવામાં આવે છે સી વાય. એટલે ઉપર સી વાય અને સી એક્સ, એટલે આનો જે જવાબ આવે એને ગુણ્યા સી વાય અપોન સી એક્સ કરીને પછી ફાઇનલ આન્સર તમને કોનો મળશે? બી નો મળશે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ સૂત્ર તમને ત્રણે ત્રણ યાદ જ છે, ખાલી આ સૂત્ર પણ તમને યાદ જ હતું, પણ સી વાય અને સી એક્સ તમારા માટે નવું છે. તમે સી એક્સ અને સી વાય તો પહેલાથી કરતા હતા રકમ નાની બનાવવા માટે, પરંતુ સૂત્રની અંદર એનો ક્યાંય ઉલ્લેખ આવતો નહોતો. પરંતુ જ્યારે નિયત સંબંધ રેખા હોય, નિયત સંબંધ રેખાનો જવાબ લાવવો હોય ત્યારે તમારે હંમેશા સી એક્સ અને સી વાયની ગણતરી પણ કરવી પડે અને એને સૂત્રમાં પણ મૂકવું પડે. હવે એ એટલા માટે કે ભાઈ સાહેબ, સહસંબંધમાં કેમ સી એક્સ અને સી વાય મૂકવામાં ન આવે અને આમાં કેમ મૂકવામાં આવે? કારણ કે સહસંબંધ છે, સહસંબંધ એ ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી મુક્ત છે. તમે એની ગમે તે સંખ્યાનો ગુણાકાર ભાગાકાર કરો, બાદબાકી કરો, સરવાળો કરો, એની અંદર જવાબમાં સહસંબંધની અંદર કોઈ ફરક પડતો નથી. કોઈ વિદ્યાર્થી છે એને 10 ધાર્યા છે, કોઈ વિદ્યાર્થીએ 15 ધાર્યા છે, પછી એ ગમે તેમ સરવાળા બાદબાકી કરે પણ એનો સહસંબંધ, બંને વિદ્યાર્થીઓનો સહસંબંધનો જવાબ તો કેવો આવે? સરખો જ આવે. પરંતુ નિયત સંબંધની અંદર એવું હોતું નથી. નિયત સંબંધની અંદર ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી એ મુક્ત નથી. એમાં તમે જો ગુણાકાર અને ભાગાકાર કરો, એટલે કે ભાગાકાર કરો તો ફરીથી પછી એનો ફરીથી શું કરવું પડે? એનો ગુણાકાર. તમે ભાગાકાર કરો છો એટલા માટે એનો વિરુદ્ધ નિશાની ભાગાકારની વિરુદ્ધ નિશાની, એટલે કે ગુણાકાર કરીને એનો પછી શું કરવો પડે? પાછી જે રકમ હોય તમારે લાવવી પડે. જો તમે એનો 1000 વડે ભાગાકાર કર્યો હોય તો પાછો એ રકમનો 1000 વડે શું કરવો પડે? ગુણાકાર કરવો પડે, જેથી જવાબમાં કોઈ ફરક પડે નહીં. અને તમારે એક્ઝામની અંદર ઘણીવાર પૂછાતું હોય છે અથવા વિધાન પૂછાતું હોય છે તો કે કયું માપ ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી મુક્ત છે, તો કે સુરેખ સહસંબંધનું માપ. અને કયું માપ ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી મુક્ત નથી, તો કે નિયત સંબંધનું માપ. બરોબર, ખાસ ધ્યાન રાખજો, સહસંબંધ ક્યારે એમાં હંમેશા એ નિયત સંબંધ અને ઉગમ બંનેમાં ફરક છે, એટલે આ બંને ખાસ તમે ધ્યાન રાખજો. ચલો, આટલા સૂત્ર તમે કમ્પ્લીટ તૈયાર કરી દેજો, એટલે આવતી વખતે આપણે એ નિયત સંબંધ વાયની એક્સ ઉપરની નિયત સંબંધ રેખાને આપણે દાખલા ગણવાના છીએ. આભાર.